ત્રાપતર્ય વિનાશ્ય શ્રીકૃષ્ણાય વયો સૌને જય શ્રી કૃષ્ણ. માતૃના ખોળે એના બાળકના કાલાવેલા માં ગંગાને ખોળે આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સારા પ્રસંગોને દિવ્ય ચિત્રોને આનંદનો કાર્યક્રમ આપણે આનંદમાં લઈએ. સ્વર્ગસ્થ આત્મા ભાઈ શ્રી અતુલભાઈ ભીમાભાઈ ઓડેદરા એના મોક્ષાર્થે શ્રીમદ ભાગવતનું આયોજન અને એ તપની ભૂમિ ત્યાગની ભૂમિ સમર્પણની ભૂમિ વિવેકની ભૂમિ યોગની ભૂમિ સાધનાની ભૂમિ એટલે હરિદ્વારની ભૂમિમાં માં ગંગાજીના સાનિધ્યમાં મુખ્ય યજમાન શ્રી અર્જુનભાઈ અતુલભાઈ ઓડેદરા અને ઓડેદરા પરિવાર આપ સૌને સ્વાગત કરે છે. બાપ અધિક પોથીના યજમાન સ્વર્ગસ્થ નાગાર્જુનભાઈ આગટ અને રૂડીમાં આગળ પરિવાર વતી પણ આપને સ્વાગત છે બાપ. કારણ કે મળ્યા અને મળશું એમાં જાજો ફેર છે. આ મળ્યા હવે પાછા મળશું એમાં જાજો ફેર છે. કારણ કે પીધા એ પાણી બાકી વેણના વેણ કવિ દાદના શબ્દોમાં કહું ગંગાજીએ કોઈ દિવસ કોઈની રાહ નથી જોઈ કે ભાઈ તમે નાઈ લ્યો પછી હું નીકળું નહીં. ખળ 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 વહેતી જાતી હોય એમાં કોઈ ખોબલા ભરી ની પીધા કોઈએ ગરાડોબ ડૂબકી લગાવી અને કોઈએ આચમન કર્યું હોય એ જ પોતાનું છે. ગંગા તો વહી જવાની છે. ઈસદાસી મહાત્માએ કહ્યું છે, હે પ્રભુ હે હરિ હે દ્વારકાધીશ હે ઠાકર, હું તારી સાધના એટલા માટે કરું છું, તારી ભક્તિ એટલા માટે કરું છું, કારણ કે નારાયણ હું તું જપા બાપ. હે નારાયણ નારાયણ હું તુજ જપા અને એનું કારણ હરિયાજ પણ નારાયણ
નારાયણ હું તુજ જપાયણ કારણ હરિયાજ, પણ જા દીન યે જગ છાડણો, યે તા દીન તો સુખા જા દીન યે જગ છાડણો. હું તારી સાધના એટલા માટે કરું છું, તપ અને યોગ એટલા માટે કરું છું. જા દિન જગ છંડણો ને તા દિન તો શું કાજ. જ્યારે આ દુનિયા મૂકી અને તારી પાસે આવવું પડશે ત્યારે હે પ્રભુ, તારા હૃદયમાં મને ખૂણે ખાજ કે ક્યાંક સ્થાન આપજે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જે ક્યાંય નથી એ બધું ભાગવતમાં છે, અને ભાગવતમાં નથી બીજે ક્યાંય નથી. વેદ વ્યાસી 18-18 પુરાણો લખી અને પોતાના જીવનને એમાં નીચોવી દીધું, સમર્પણ કરી દીધું. આ શ્રીમદ ભાગવત 12 સ્કંદમાં વિસ્તરાયેલ છે. અલગ અલગ પ્રશ્નોના જવાબ મળતા રહે. ભાગવત કોઈ રાજા રજવાડાઓની કથા નથી, કોઈ સંપત્તિદાર ધનવાન માણસોની કથા નથી. આ ભાગવતમાં મારા અને તમારા કોઈ ગૂંચવાયેલા જીવનની આટી ઉકલી જાય, એનો જવાબ મળી જાય, અને આપણે સદકર્મ કરતા જઈએ. ભાગવત એમ કહે છે. અને અહીં બબે ધારા વહે છે, ભાગવત રૂપી ધારા અને ગંગા રૂપી ધારા. આ ગંગાજીને કાંઠે જ્યારે જ્યારે અમને ભાગવતનો અવસર મળે ત્યારે તમામ મારું સ્ટાફ એટલા ઉત્સાહભર હોય, કારણ કે માં ગંગાનો ખોડો મળે અને દુનિયાની તમામ શાંતિ આ જગ્યાએ છે. તમામ શાંતિ, અમે તો દેશો દેશમાં જતા હોઈએ પણ અહીં શાંતિ મળે છે, એનું કારણ કે આ માનો ખોડો છે. માના ખોડામાં જેટલી સાંત્વના મળે, ગુરુના ચરણોમાં જેટલી સાંત્વના મળે, ભાગવતમાં જેટલી સાંત્વના મળે એટલી આ ભૂમિમાં સાંત્વના મળે છે. અને આદિ વ્યાધિ ઉપાધિના ટોળા જ્યારે ફરી વળ્યા હોય ત્યારે આ ક્ષેત્ર શાંતિ આપે છે. એટલું જ નહીં, હારોહાર તમારા જીવનને પ્રફુલ્લિત બનાવે છે. ભાગવત એમાં કેટલા કેટલા વિસ્તરણો. વેદ વ્યાસજીએ 17-17 પુરાણો લખ્યા પછી પણ આ ભાગવત કહે છે, એને એમ થયું કે હજી મને મારા જીવનમાં કંઈક સાધના ઘટે છે, અશાંતિ નહીં પણ મારા જીવનમાં કંઈક સાધના ઘટે છે. એવું જ્યારે વાદળનો વ્યોમ મને ફરી વળ્યું ત્યારે 18મા પુરાણની
લેખન વૃત્તિ કરી. શું કામ? ભાગવતમાં 18-18 પુરાણનો સાર આપેલો છે અને ભાગવતની માલિકા એવા દિવ્ય પ્રસંગો છે કે મને તમને આ જગ્યાએ પ્રફુલ્લિત કરશે. ભાગવત શ્રી હરિ જ્યારે વિદાય થાય છે ત્યારે ઉદ્ધવજી એને કહે છે, પ્રભુ હવે અમારે તમને ક્યાં જોવા મળશો? ત્યારે શ્રીહરિના બોલેલા શબ્દો છે કે ભાગવત જ્યાં વંચાતી હોય, જ્યાં પોથી બદરામી થઈ હોય, ત્યાં હું કોઈ પણ અંશે શબ્દને ગ્રહણ કરતું હોય અને ભાગવત મારું વાંગમય સ્વરૂપ છે એમ શ્રી કૃષ્ણ બોલેલા છે. આ ભાગવત લખાયેલી ક્યારે? એક દિવસ, 5 દિવસ, 15 વર્ષ, 50 વર્ષ એમ નથી. ભગવાન શ્રી કૃષ્ણના સ્વગમન પછી 30 વર્ષ પછી આ ભાગવતનું આલેખન થયું છે. ભગવાન શ્રી હરિના સ્વગમન પછી 30 વર્ષ પછી આ ભાગવતનું આલેખન થયું છે. ઋષિ મુનિઓ સંતો તપ કરતા કરતા, ધ્યાન કરતા કરતા, વેદો પણ જેને નેતિ નેતિ કરીને પોકારે છે એવા ગ્રંથો મારા અને તમારા જીવનના અમૂલ્ય પાસાઓ છે. હવે ઘણા માણસ એવું પણ વિચારે, કારણ કે અત્યારે બુદ્ધિજીવીઓ માણસો બહુ ઓછા હોય છે, કે ભાગવત કરવાથી શું થાય? ઘણાને એવા વિચારો છે. હલો, ભાગવત ન કરી બીજું કરવાથી શું થાય? એનો જવાબ આજ સુધી કોઈ પાસે નથી. ભાગવત છે મારું તમારું જીવન છે, અને જેમાં ઉત્સાહ અને આનંદ હોય, યોગ તપની વૃત્તિ જ્યાં જળવાણી હોય, એને પુણ્ય સમજવું. એવી ભાગવત કથામાં વેદ વ્યાસજી જેમ જેતપુરની બાંધણી હોય ને, ક્યાં ટીલી, ક્યાંય ફૂદડી, ક્યાંય આભલું, ક્યાંય એમાં ખારેકડીના ચિત્રો જેમ આપ્યા હોય, એમ પૃથ્વીનું આ પિંડાની માલિકા ક્યાં ડુંગરા, ક્યાં તળાવ, ક્યાં નદી, ક્યાં વહેણ, ક્યાં ટેકરાવ, એવી રીતે દુઆ છંદ વેદવ્યાસજીએ શાસ્ત્ર પુરાણમાં શ્લોકથી વણી વણી અને મને તમને ઔષધિ આપી છે, આ અમૃત સજીવની આપી છે. આમાં જેટલી ડૂબકી મરાય એટલી મારી લેવી બાપ, નૈમી સારણ્યની માલિકા 88,000 ઋષિઓ તપ કરે છે, વેદવ્યાસજી આલેખન કરે છે. નૈમી સારણ્ય એટલે, નૈમી એટલે પૈડું, સારણ્ય એટલે ઘસાઈ જવું. સંતોને સત્સંગ કરવો, કઈ જગ્યા પવિત્ર હોય કઈ જગ્યાએ સત્સંગ કરવો, શ્રીહરિના પૈડાને ફેરવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ પૈડું જ્યારે એની ધાર ઘસાઈ જાય એને સમજવું નૈમી સારણ્ય. એ નૈમી સારણ્યમાં 88,000 ઋષિઓ બેઠેલા છે. જે ચર્ચાઓ થઈ છે અને ભાગવત ક્યાં લખાણી છે એનું વિવરણ પણ આજે આપણે કરશું. ક્યારે લખાણી એનું વિવરણ થયું? આ ભાગવતમાં યજમાન શ્રી, મારું આ કલાવૃંદ, મંત્રોચ્ચાર સાથે ભૂદેવજીના આશીર્વાદ, મારો અવાજ તમારા સુધી પહોંચાડે છે સાઉન્ડ સિસ્ટમ, અને દેશ અને વિદેશ
નેટના માધ્યમથી શબ્દો અને ચિત્રોને આ કલાને પહોંચાડનાર શિવકૃપા પોરબંદર અને આપ સૌ મારી માતાઓ બહેનો દીકરીઓ અને વડીલો, આપણે સૌ આનંદ સાથે મળી અને સહિયારો આનંદ કરશું. સમૂહમાંથી આનંદ મળે છે અને સમૂહનો આનંદ તમને નિજાનંદ તરફ લઈ જાય છે. મેળે મેં અકેલા અને અકેલે મેં મેળા. સમૂહનો મળેલો આનંદ તમને નિજાનંદમાં લઈ જાય છે અને નિજાનંદની પરાકાષ્ઠા પહોંચે એટલે પછી પરમાનંદ સુધી પહોંચાડે છે. ઈ આ સત્સંગ છે, ઈ આ ભાગવત છે, ઈ આ ગંગાનો કિનારો છે. વેદવ્યાસજી ગ્રંથ લખતા પહેલા કઈક વિચારે છે, બધાને યાદ કરે છે, એના ઈષ્ટદેવને યાદ કરે છે. એટલું જ નહીં, બધા દેવોનું આહ્વાન કરે છે અને સાથોસાથ એને ગુરુની વંદના કરી છે. ગુરુ વંદના એટલા માટે કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન ટળે ના ભેદ, ગુરુ બિન મન સંશય ન ટળે, ભલે વાંચે ચારો વેદ. ગુરુ પરંપરામાં મનાયેલા હું અને તમે સૌ એવા તરબોળ થઈ આ કથાની માલિકા અહીં શ્રીમદ ભાગવતની કથાનું પાન, એક એક શબ્દ બહુ જોખી જોખીને આપવામાં આવશે. આ વ્યાસપીઠ ઉપરથી કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ ભેદ અથવા કોઈ સંપ્રદાયને ચાંચ ન લાગે એ રીતથી પઠન થશે. મારી કલાવૃંદ, મોર જેમ પીછાથી રળિયામણો એ મારી કલાવૃંદ જ્યાં જ્યાં જરૂરી જરૂરી એમાં એ પોતે પોતાનો ભાગ ભજવશે, પોતાના રૂપ અને રંગ અને સૂર આપશે. શબ્દ આ સૂર અને હવે તમારા માટે ખાસ સુરતા. શબ્દ બોલાતા હોય, સુર અપાતા હોય, પણ જો સુરતા ન હોય તો કોઈ અર્થ નથી. શું કામ? નદી તો વહી જાય છે, તમે નાહી નથી શકતા. એટલે શબ્દને સાંભળવા માટે એક સુરતાર રાખવી જોઈએ. મોટા ભાગે કથામાં હજારો લાખો માણસો બેસે છે, પણ લાખો માણસોમાંથી કથા ઓછા પ્રમાણમાં બેસે છે. એનું કારણ એ છે, શ્રોતાઓ વધુ પડતા ડાયવર્ટ થઈ જાય છે. અહીંયા આવીને જુએ કે આ બેનર અહીંયા જગ્યા ને અહીંયા માર્યો હોત તો સારું હતું, આ વ્યાસપીઠ જરા કામ રાખ્યું હોત ને તો સારું હતું, શાસ્ત્રીજી આવી સાલ પહેરી હોત ને આમ પહેરી હોત ને તો સારું હતું, આ કલાવૃંદ આ સાઈડ બેઠા હોત તો સારું હતું. નહીં બાપ, તમારો એક નાતો શબ્દની સાથે હોવો જોઈએ અને સુરતાથી કોઈ પણ કામ કરો ને સિદ્ધ થાય થાય અને થાય. સુરતા બાપ, તમારી સુરતા એ તમને આનંદ આપશે. દોરો સોયમાં પરવો હોય તો આપણે બહુ ઝીણી નજરથી આમ પરવો જોઈએ. દડાને કેચ કરવો હોય તો આમ કેચ કરવો પડે, આમ દડો કેચ ન થાય. એટલે અમારી જવાબદારી પૂર્વકના શબ્દો
વ્યાસપીઠ ઉપરથી સુવર્ણને જેમ તોલી તોલીને આપતા હોય ને એમ અમે તોલી તોલીને આપશું, જવાબદારી પૂર્વક આપશું. કલાવૃંદ એની કલા પીરસશે. આપ આપની સુરતા શબ્દ સાથે લગાવી દો અને પછી વાદળ જાણે અને વસુંધરા જાણે. બાપ વેદવ્યાસજીએ ગુરુની વંદના કરી છે કે ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. ગુરુ તારો પાર ન પાયો. હવે કઈ એવી વસ્તુ કે એનો પાર ન પામી શકાય એવી?
કોઈ પણ મૂલ્ય માણસ આપી શકે, ધનવાન માણસો એના મૂલ્ય આપી શકે. આજે સુવર્ણ લેવું હોય તો ધનવાન માણસો એના મૂલ્ય આપી અને લે છે, પણ ગુરુ એ સુવર્ણ નથી, ગુરુ એ ચંદન પણ નથી, ગુરુ એ વ્યક્તિ પણ નથી. આજે આપણે મોટે ભાગે અમારી પાસે ઘણા માણસો આવતા હોય, કે અમારે ગુરુ પેલા હતા, હવે કૈલાસવાસ થઈ ગયા, બીજા ગુરુ અમારે કરવા છે. નહીં બાપ, ગુરુ એ વ્યક્તિની પૂજા નથી. ઘણા એમ પણ કે પેલા અમારા ગુરુ હતા, એવા હવે રહ્યા નથી એટલે બીજા ગુરુ કરવા. નહીં બાપ, ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ છે એ અસ્તિત્વ છે. જેમ હવા છે, જેમ ચંદ્ર છે, જેમ ગ્રહો છે, જેમ આભા મંડળ છે, જેમ પૃથ્વી છે, ગુરુ એક શબ્દ છે, ગુરુ છે એ નાદ છે, ગુરુ છે એ એક અસ્તિત્વ છે. બાપ, આપણે ગુરુની પૂજા નહીં, ગુરુ પદની પૂજા કરીએ છીએ. એટલે ગુરુ પદ ને લક્ષમાં રાખી અને કઈક જીવનના કેળા એમાંથી મળે છે. પણ ઘણા અત્યારે એવું પણ બને છે, ઘણા શિષ્ય હોય ને એ ગુરુ જેમ નીકળે એવી જ રીતે નીકળે, એવા જ કપડાં પહેરે, એવી ચાખડીઓ પહેરે, એવી જ માળા ધારણ કરે, એવા જ તિલક ધારણ કરે. નહીં બાપ, ગુરુ કરે એમ ન કરો, ગુરુ કીએ એમ કરો. ગુરુ કરે એમ નહીં, ગુરુ કીએ એમ કરો. સંતો મને અને તમને ગુરુપદની પૂજા કહી છે, અને આ ધરા તો ગુરુપદની સેવિકા બની છે. વેદ વ્યાસજીએ ગુરુ પરંપરાને આવની ઉપર, આ ધરા ઉપર, આ જમીન ઉપર, આ વસુંધરા ઉપર, આ માટી ઉપરથી સવા ગજ ઉપર રાખી છે. ગુરુનું સ્મરણ કરી શ્રીમદ ભાગવતનું આલેખન કરે છે. અલગ અલગ રૂપથી, રંગથી, શબ્દોથી અલંકારો આપી આપી અને આબે હોબ કલ્પ વૃક્ષ મારી અને તમારી પાસે રાખી છે. એમાં પ્રશ્નો બહુ મૂક્યા છે, સાથોસાથ જવાબ પણ આપ્યા છે. ડોંગરેજી બાપા આપણા જામનગરમાં શ્રીમદ ભાગવત વાંચવા આવ્યા. આ ભીખુદાનભાઈ મારી એક કથામાં એણે વાત કરી હતી, એની યાદી સાથે વાત કરું. હવે બાપા કથા વાંચતા હતા, એમાં એક માણસ આવી અને ચિઠ્ઠી મૂકી. સારી વાત છે, કોઈના પ્રશ્ન હોય અને કોઈ વક્તા દ્વારા અથવા પોથીના પ્રતાપે ઉકેલાઈ જાય, વાત સારી છે. બાપા તો તમને ખબર છે, એ લાલવ ને કૃષ્ણ ને વસુદેવ ને એના સિવાય કંઈ નહીં. પણ એ ચિઠ્ઠી ખોલી તો નહીં, ઉપાડી લીધી. ઉપાડીને આ મદદ કરી, જેણીએ ચિઠ્ઠી મૂકી હોય એને પૂજ્ય ડોંગરેજી બાપા, એ જેણે ચિઠ્ઠી લખી હોય એને પેલા ટકોર કરી કે અમે જામનગરના વટાગણી
ભાગવત વાંચવા આવ્યા છીએ, તમારી ચિઠ્ઠીઓ વાંચવા નથી આવ્યા. સંત નો ટકોર થયો, પણ સંત છે ને, ગાવે કરે અને પાછું આશ્વાસન પણ ઈજા આપે. પણ હા, બેન દીકરી માતા ભાઈઓ, જેણે પણ ચિઠ્ઠી લખી હોય, ડોંગરેજી બાપાના શબ્દો છે, જેણે ચિઠ્ઠી લખી હોય એ 7 દિવસ ભાગવત સાંભળે, એનો પ્રશ્નનો જવાબ એમાં આવી જશે. કારણ કે પરિચિતને જો એનો 7 દિવસમાં મોક્ષનો ઉકેલ આવી જતો હોય તો તમારા તે પ્રશ્ન શું ને ચિઠ્ઠી શું ને વાતે શું. એટલે આ એવો ગ્રંથ છે જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ એમાં આવી જાય છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં તપ સાધના કરે છે, એમાં એક વ્યક્તિ આવે છે જેને શબ્દોનો વાહક કહ્યો છે, જેને કલાના વાહક કહ્યા છે. નારદજી ધીમે 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 હાલતા ત્યાં આવ્યા છે. નારદજીને આવતા જોઈ અને સંતોએ એને સન્માનિત કર્યા છે, રાજીપા સાથે આવતા સ્વાગતા કરી છે. પણ નારદજીને સામે બધાએ જુએ તો નારદજીમાં તેજ દેખાય નહીં, નૂર નહીં. એટલે બધાએ દેવતાઓને પ્રશ્ન કરે છે, હે નારદજી, તમે તો શબ્દના વાહક અને બ્રહ્માજીના પુત્ર હોવા છતાં તમારા ચહેરા પણ તેજ કેમ નથી? ત્યારે નારદજી બધાની સામે જોઈ અને કહે છે કે મને એવું થયું કે મૃત્યુલોકમાં એક આંટો તો મારું, બધા મૃત્યુલોકને બહુ બધા એમ કહે છે કે ત્યાં તો પાવન ભૂમિ છે, ધરાવો છે, તીર્થ ચિત્ર છે, સત્સંગ અને અધિનના પાઠ થાય છે, પણ અફસોસ એવું કઈ મને જોવામાં લાગ્યું નહીં. કેમ? અહીં નૈમિષારણ્યમાં વાર્તાલાપ થાય છે, શબ્દોની ચર્ચા થાય છે. નારદજી કહે, નહીં, હું ક્યાં ને ક્યાંય પરિભ્રમણ કર્યું પણ સત્ય મને જોવામાં આવતું નથી. માણસો દંભી બની ગયા છે, કામ ક્રોધ લોભ અને મોહમાં ફસાયેલા જોવા મળે છે. એટલું જ નહીં પણ એક જગ્યાએ હું ગયો, એ ચિત્ર, એ દ્રશ્ય નારદજી કે મારી આંખોથી દૂર થતું નથી, અને એ દ્રશ્યએ, એ ચિત્રએ, એ વ્યાખ્યાએ મારું તેજ હણી લીધું છે. આહા, અને બધા પ્રશ્નો કરે છે, નારદજી એવું કયું ચિત્ર તમે જોયું, એવો કયો વાતાવરણ આપને મળ્યો જેથી કરીને તમારું તેજ હણાઈ ગયું? અને નારદજી વાત કરે છે, હું પરિભ્રમણ કરવા માટે મૃત્યુલોકમાં નીકળ્યો, ફરતા 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 તીર્થક્ષેત્રના દર્શન કરતા હું વૃંદાવન આવ્યો. આ ભાગવતનું મહાત્મય પહેલા આપ્યું છે. ભાગવત શું છે? વૃંદાવન આવ્યો, ત્યાં જોયું તો એક બેન મને જોઈ અને એટલી ભાવવિભોર થઈ ગઈ, મને સ્વાગત કરતા નતમસ્તકે બારી બોલવા માંડી, સાધો સાધો સાધો.
હે પ્રભુ તમે આવો તમે આવો, એમ કરતા કરતા એ બાઈ દોડી છે. બાઈ અતિ સ્વરૂપવાન છે. ઉંમર જોતાની સાથે મને એમ લાગે છે કે બહુ ઉંમર નહીં હોય, યુવાન હતી. આ નારદજી ઋષિઓ સાથે વાત કરે છે, એની ઉંમર પણ ન હતી, યુવાન હતી. એ બાઈ મને મળી, મારું સ્વાગત પણ કર્યું. પણ જ્યારે હું હાલવાની તૈયારી કરું ત્યારે નારદજી એમ કહે છે કે એ બાઈ મારી સામે બે હાથ જોડીને ઊભી રહી અને કહ્યું છે, હે પ્રભુ આપ આવ્યા છો તો એક મારું દુઃખ દૂર કરતા જાઓ ને. નારદજી કહે, હું પહેલા તમને ઓળખતો નથી, તમે કોણ છો? અને બાઈ ઓળખાણ આપે છે, હે મુનિશ્રેષ્ઠ, હે બ્રહ્મપુત્ર, મારું નામ ભક્તિ છે, મારા પ્રણામ આપ સ્વીકાર કરજો. ભક્તિનું નામ પડતાની સાથે નારદજી જોઈ રહ્યા હો, ભક્તિ જે હું અને તમે જેને મેળવવા માટે ઈચ્છીએ છીએ એની આ વાત છે, કથામાં પહેલા આપી છે. તો હા, ભક્તિને મળતા નારદજીનો સંવાદ બહુ સરસ છે. નારદજી એમ કહે, તમે ભક્તિ, તમે તો હૃદય હૃદયમાં વ્યાપેલ, અણુ અણુમાં સર્વત્ર વ્યાપેલા હો, અને મારું કામ શું પડ્યું? ત્યારે ભક્તિ એમ કહે છે, આ તરફ જુઓ. નારદજી ઈ તરફ જોયું, જોતાની સાથે બે પુરુષો સુતેલા છે, જેને ઉંમર ઘેરી વળી છે. બુઢાપણ તો એસો કયો, વરવો કયો વેશ, વીણ સાબુ અને વીણ પાણીએ ધોળા કરી રાખે, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલ છે, 18-18 હજાર કરચલીઓના શરીરમાં પડી ગઈ છે, અને 5-6 વર્ષના દુકાળ પડ્યા હોય ને કૂવામાં તમે જુઓ ને થોડુંક પાણી ઝબકતું હોય એવી એની આંખો તગતગે છે. નારદજી પૂછે છે, આ કોણ છે? અને ભક્તિ જવાબ આપે છે, આ મારા બે દીકરા છે, અને મને દુઃખ અને ઉપાધિ એની જ છે. કેમ? કે મારા બે દીકરા છે. એટલું બોલે નારદજી જુએ કે બાઈની ઉંમર તો 20 વર્ષની અને દીકરા તો 80 વર્ષના એવું લાગે છે. નારદજી પ્રશ્ન કરે છે, આવું કેમ બન્યું? ત્યારે ભક્તિ એમ કહે છે, નારદજી બાપ, પૂછવામાં કોઈ સાર નથી, કારણ જે માતાની ઉંમર 20 વર્ષની હોય અને પુત્રની ઉંમર 80-80 વર્ષની હોય, આ સક્ત બની ગયા હોય, નિસક્ત બની ગયા હોય, ચહેરા ઉપર તેજ ન હોય, એટલું નહીં પણ ઉભો થવાની પણ શક્તિ એમાં ન હોય. ભક્તિ એમ કહે છે, બાપ પૂછો નહીં અમને, અને જો કદાચ નારદજી પૂછશો ને તો તમે હલી જાશો, ધ્રુજી જાશો. કારણ કે કોઈ પૂછો નહીં એ દાઝેલા દલડાની વાતો, વાતડીએ રે માડ ડોલે. મારી વાત હું જોયો લો, હે મારો સાંભળે,
મારી વાત તું જોજો નો, હે મારો સાંભળે, તો હે મારો યોગડી નાલે, આ છે દાજેલા દલડાની વાતો, પાપ અમને પૂછો નહીં, દાજેલા દલડાની વાતો, વાતળીએ પ્રેમાન ડોલે. હે નારદજી, જેના માતૃ હોવા છતાં પણ જેના દીકરા વૃદ્ધ થઈ જાય અને માની ઉંમર 20 વર્ષની રહે, આનાથી બીજું દુઃખ નારદજી આ સંસારમાં હોય કયું? નારદજી થોડાક મૌન થઈ ગયા છે અને ભક્તિ વાત કરે છે. મારા બે દીકરા, એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. આ જ્ઞાન અને વૈરાગ્ય ક્યાંય જોવામાં નથી આવતા, સિર્ફ ભક્તિ રહી છે. અલંકારો પહેરવા, બાહ્ય દેખાવ, ભક્તિ લોકો ઘણા બધા કરે છે, પણ જ્ઞાન નથી જેમાં વૈરાગ્ય નથી. અને એના વગરની હું નિસ્તેજ. ભક્તિ જ્ઞાનની સાથે હોવી જોઈએ અને ભક્તિ વિરાગની સાથે હોવી જોઈએ. ઘણા આપણે નથી જોતા કે ઓલા માણસ ભક્તિભાવ બહુ કરે છે, પણ જ્ઞાન જેવું નામ ન હોય એટલે પૂજાય પણ નહીં, બોલે એની અસર પણ નહીં. ઘણા આપણે કહીએ ભાઈ સારું બોલે છો, જ્ઞાન ઘણું બધું છે, ભક્તિવાન છે, પણ જેની માલિપા વૈરાગ નથી તોય પણ ટકી શકતા નથી. એ વાત જ્યારે ભક્તિ એને સમજાવે છે નારદજીને કે આ અવસ્થા એ મારા પરેલા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃતતા કરો, એની યુવા અવસ્થા કરો, ને હું માં ભલે બુઢી થઈ જાઉં એટલું નહીં નારદજી, કદાચ હું એક આસનથી ઊભી ન થઈ શકું તો મને કબૂલ છે, પણ મારા દીકરા યુવાન હોવા જોઈએ. બધી માતાઓ બહેનો દીકરીઓને આ જંખના હોય, તમામ માતાઓ પોતાના દીકરાની કુશળ ઈચ્છે છે. બધી માતાઓ એમ ઈચ્છે કે મારા દીકરા કુશળ રહે, કારણ મા એક એકાંકી મંત્ર છે જેના વેદોમાં વર્ણન છે, પુરાણોમાં શાસ્ત્રોમાં વર્ણન છે. કવિ કાગ બાપુએ ત્યાં સુધી લખ્યું છે માના શબ્દોને બિરદાવતા, મોઢે બોલું માં પણ મોઢે અમે અને તમે 2 વર્ષથી તમને આ માહોલ મળ્યો નથી, એમ 2 વર્ષથી અમને પણ નથી મળ્યો, એની તાજગી છે બાપ. અને કોરોના 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 બહુ કીધું, હવે કૃષ્ણ 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 કરવું છે. મોઢે બોલું માં ત્યાં મને હાચે જ નાનપણ સાંભળે, મેળ ઊંચો જ રાખવો છે, કાર્ય ઊંચું વધારે રાખો. મોઢે બોલું માં
સાચે જ નાનું પણ સાંભળે પછી મોટો મોટો બની બધી મજા હે ઈ તો કોણ બીજ લાગે ઈ કાગડા મોટો બની મજા અમને કડવી લાગે કાગડા મોટે બોલું માં મને સાચે નાનપણ સાંભળે પણ આ જમાનો છે ખેર માં શબ્દ છે ને એકાંકી અક્ષર મંત્ર છે અને મારા વાલ સોયા દીકરાઓને આ ભારતના આર્ય સંસ્કૃતિને વરેલા પુરુષોને અને મારી માતાઓ બહેનો દીકરીઓને એક કથાકાર તરીકે એક ચારણ તરીકે અરજ છે બાપ બીજા કોઈ પણ શબ્દ બોલાવો પણ દીકરાને એક દિવસમાં કમસે કમ 5 વખત માં શબ્દ બોલાવો બાપ બીજા જે કઈ બોલાવો મોમ ને મમ્મી ને જે તે ખેર છૂટ દિવસમાં 5 વખત માં શબ્દ બોલી લે એની સાધના વધી જાય છે બાપ એકાંકી અક્ષર મંત્ર છે કારણ કે માતા જેવું પાત્ર આ પૃથ્વીના ગોળામાં ગોતવા માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે છતાં પણ મળે નહીં અને માની જેની છત્રછાયા ગુમાવી હોય ને એ પુરુષને જઈને પૂછજો એ દીકરાઓને જઈને પૂછજો અને દુનિયાના સંસારના ઝેર કઈક મારી માતાઓ દીકરીઓ નીલકંઠની જેમ ગળામાં ઠાસી દીધા છે કારણ કુટુંબ કલેશ અપાર કુટુંબના કઈક કલેશ અપાર પણ એને કીધાના પુત્ર ને કદી ઈ ઝેર ને જીરવણ હાર હે એને કેમ વિસરીએ કાગડા કુટુંબ કલેશ અપાર કીધાના પુત્ર ને કદી એના સાસુ કે એના સસરા કે એના પતિ કે કઈ કુટુંબ કલેશ અપાર પણ દીકરાને કોઈ દિવસ ન કહીએ જે કઈ ઝેરના ગુટડા છે એ માં એના ગળામાં થાપી દે આજ બાઈ ભક્તિ એમ કે છે નારદજી આ ઝેરના ગુટ મારા ગળામાં હું થાપી દઉં છું કારણ કે મારા દીકરા મૃત અવસ્થાએ પડ્યા છે છેલ્લા શ્વાસે ડચકા ભરે છે અને માતા હું માથે ઊભી એ દ્રશ્યોને એ ચિત્રોને હું જોઈ રહી છું નારદજી બાપ કંઈક એવું કરીએ મારા જ્ઞાન અને વૈરાગ્ય એની મૂળ કક્ષાએ આવે એની મૂળ અવસ્થાએ આવે ભાગવત સાક્ષી પૂરે છે આ વાત ત્યારે નારદજી સાંભળતા સાથે સહેજ લાગ્યું કે આવડા બે દીકરા છે એની યુવા અવસ્થા કરતા મને નારદને કેટલી વાર મંત્રનો ઉચ્ચાર કરે છે ધૂન પણ ગાય છે કઈક શબ્દોથી નવાજે છે પણ હા નારદજીની સાધનાથી એ બે પુરુષોએ ખાલી આંખો ખોલી છે બોલી શકતા નથી